સુરત રેલવે પોલીસે પૂરી અમદાવાદ ટ્રેનમાંથી 3 લાખ રૂપિયાનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. તે પણ જનરલ કોચના ટોયલેટમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. સુરત રેલવે પોલીસે થોડાક સમય પહેલા ગાંજા સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા અને અનેકવાર પૂરીથી અમદાવાદ આવતી ટ્રેનોમાંથી ગાંજો રેલવે પોલીસ પકડી પાડે છે, ત્યારે ફરીથી વધુ 82 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પૂરીથી અમદાવાદ આવતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવતા તેમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન જનરલ કોચના ટોયલેટમાંથી બિનવારસી હાલતમાં 82 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ગાંજો જેની કિંમત 3 લાખ જેટલી આંકી શકાય છે. અહીં ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે પકડવાની બીકે ગાંજાનો જથ્થો મૂકીને ગાંજાની હેરાફેરી કરનાર ભાગી ગયો હતો. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે, ગાંજાની હેરાફેરી કરનાર આરોપીઓ અવનવા કસબ અજમાવીને ટ્રેનમાં ગાંજાની હેરફેરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલીક વાર બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ટ્રેનમાં ઝડપી પાડવામાં રેલવે પોલીસ સફળ રહી છે, પરંતુ ગાંજા સાથે આરોપી પકડી પાડવામાં શા માટે સફળ રહેતી નથી તેવા અનેક સવાલો ઉઠ્યા છે. આદરણીય સુરત આરપીએફ ને પેટ્રોલિંગ પાર્ટી દ્વારા જે પૂરી અમદાવાદ ટ્રેન છે તે ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં અંદાજે 82 કિલો જેટલો એની કિંમત 4,92,000 રૂપિયા જેવી થાય છે તે ગાંજો આરપીએફના જવાનોએ અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાંથી અલગ અલગ છુપાવેલો મળી આવેલો. જે ગાંજો ગુનો દાખલ કરવા માટે સુરત રેલવે પોલીસને આપેલ છે તેના કાગળોને મુદ્દામાં આરપીએફ સુરતે આપતા એના અનુસંધે અજાણ્યા અને આ યુનિવર્સિટીએ મુદ્દામાલ હોય અજાણ્યા ઇસમો વિરુદ્ધ આ મુદ્દામાલ રાખવા સંબંધે ગુનો દાખલ કરવાની અને કાગળો કરવાની કાર્યવાહી ચાલુ છે.